सब्सक्राइब करो गामठी किचन ने बेल आइकॉन दबावो लेटेस्ट कुकिंग वीडियो जोवा माटे। नमस्ते फ्रेंड्स, गामठी किचन में तमारू हार्दिक स्वागत छे। आज आपणे बनावीशुं रोसावाड़ा मग। रोसावाड़ा मग बनावा माटे अहींया मग ने आपणे धोई अने 2 कलाक माटे पलाळी दीधा हता ने पछी 2 विसल करी लीधी हती। मीठू नाखी अने 2 विसल करी लीधी। 3 ભાગનું પાણી નાખેલું હતું। જેટલા મગ હતા તેનાથી 3 ભાગનું આપણે પાણી લીધું હતું। મગ બાફેલાને સાઈડમાં રાખી દેશું। અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે આપણે વઘાર માટે લીધું છે સુકું લાલ મરચું, 2 નંગ લવિંગ, મીઠા લીમડાના પાન, રાઈ, આખું જીરું, આદુ મરચા લસણની પેસ્ટ, ટામેટું, લીલા ધાણા અને આપણા રૂટીન મસાલા છે હળદર, લાલ મરચું પાવડર, મીઠું, ખટાશ ગળાસ માટે આપણે ગોળ અને લીંબુ લીધું છે। ગોળની જગ્યાએ તમે ખાંડ પણ લઈ શકો છો। ચાલો વઘારની તૈયારી કરીએ। અહીંયા આપણે પેનમાં 1 ટેબલસ્પૂન તેલ મૂકેલું છે, તેમાં આપણે 1/2 ટેબલસ્પૂન ઘી લેશું। ઘી અને તેલ મિક્સ કરશું જેથી કરીને ખૂબ જ ટેસ્ટી બનશે। તમે જો ક્યારેય એવું ના કર્યું હોય તો ચોક્કસ ટ્રાય કરજો અને તમારા રિવ્યૂ મારી સાથે શેર કરજો। દેશી ઘી લઈ લેવાનું, ફ્લેમને એકદમ સ્લો રાખીશું। સૂકું લાલ મરચું, 2 નંગ લવિંગ, તેલને ઘી ગરમ થઈ જાય એટલે 1/2 ટીસ્પૂન આપણે રાઈ લેશું, 1/2 ટીસ્પૂન જીરું લેશું, આખું જીરું, 6-7 નંગ મીઠા લીમડાના પાન લેશું, આદુ મરચાંને લસણની પેસ્ટ લઈ અને સાતળી લેશું। 2 મિનિટ સાતળી લીધા પછી આપણે તેમાં 1 નંગ ટામેટું લઈ લેશું। મગમાં આપણે મીઠું નાખેલું હતું એટલે આપણે ટામેટાના ભાગનું જ મીઠું નાખીશું અને ચડવા દેશું। ઢાંકણ ઢાંકી અને ટામેટાને એકદમ ગળવા દેશું। વચ્ચે વચ્ચે આપણે જોઈ લેશું કે ટામેટા આપણા ગળી ગયા છે કે નહીં। હજી થોડીક વાર રાખી અને એકદમ સોફ્ટ થવા દેશું। બે જ મિનિટમાં ફરી પાછું આપણે જોઈ લેશું। તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણા ટામેટા એકદમ સરસ એવા ગળી ગયા છે। તેમાં આપણે મસાલા કરી લેશું। તેના માટે લેશું 1/2 ટીસ્પૂન હળદર પાવડર, 1 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું લેશું, આદુ મરચાંની પેસ્ટ પણ આપણે લીધેલી હતી એટલે મરચું પાવડર નાખવામાં ખાસ ધ્યાન રાખવાનું, 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર લેશું। બધું મિક્સ કરી દેશું। બાફેલા મગ લઈ લેશું, થોડું પાણી તેમાં જ નાખી અને લઈ લેશું। જેટલો રસો જોઈએ તેવા તમારે બનાવવાના છે। અહીંયા મારે ભાત સાથે જ ખાવાના છે એટલે હું એકદમ રસાવાળા બનાવવાની છું। ક્યારેક ઉતાવળ હોય, હલકી ફૂલકી ભૂખ હોય તો ખાલી મગ ભાત બનાવીને પણ ખાઈ શકાય છે। ખૂબ જ ટેસ્ટી એવા મગ આ બને છે। થોડીક વાર એમ જ થવા દેશું। ત્રણથી 4 મિનિટમાં આપણા મગ એકદમ સરસ ઉકળી ગયા છે, તમે જોઈ શકો છો। 1 લીંબુનો રસ લઈ લેશું। અહીંયા મેં ગોળ લીધો છે, તમે ગોળની જગ્યાએ ખાંડ પણ લઈ શકો છો। એકદમ ખાટા મીઠા એવા આપણા મગ સરસ તૈયાર થશે। મરચું પણ તીખું હતું આદુ લસણ મરચાંમાં એટલે એકદમ ટેસ્ટી એવા મગ આપણા તૈયાર થશે। ગોળ ઓગળી જાય એટલે ચાખીને જોઈ લેવાનું, નિમક કે કંઈ ઘટતું હોય તો લઈ લેવાનું। છેલ્લે આપણે લીલા ધાણા લઈ લેશું। એકદમ સરસ ટેસ્ટી એવા આપણા મગ તૈયાર છે, સર્વ કરીશું। ફ્રેન્ડ્સ, તૈયાર છે ગરમા ગરમ રસાવાળા મગ। એકદમ ટેસ્ટી એવા આપણા મગ તૈયાર થયા છે। તમે પણ ચોક્કસ ટ્રાય કરજો અને કોમેન્ટ તો ચોક્કસ કરજો। તો ફ્રેન્ડ્સ, આજની રેસીપી તમને કેવી લાગી? જો સારી લાગે તો વિડીયોને લાઇક ને શેર કરજો। હજી સુધી ચેનલમાં નવા છો, સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન પ્રેસ કરવાનું ભૂલતા નહીં. આવજો ફ્રેન્ડ્સ.